ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ પણ ખાનગી શાળામાં પ્રવેશ મેળવી શિક્ષણ મેળવે તે માટે આરટીઆઈના કાયદા અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા અને મુશ્કેલી અને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે હાલ નવા સત્રથી પ્રવેશની કામગીરી કરવાની માંગ કરવામાં આવી છે. સુરતની સ્વૈચ્છિક સંસ્થા યુવા દ્વારા શિક્ષણ મંત્રી કલેક્ટર અને શિક્ષણ અધિકારીને લેખિતમાં એક આવેદન પત્ર આપ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રતિ વર્ષ ગરીબ પરિવારોને આરટીઆઈ અંતર્ગત પ્રવેશ મેળવવા વિવિધ પ્રશ્નો સતાવી રહ્યા છે જેમાં ઘણો સમય જાય છે. આવી તકલીફો આ વર્ષે પણ ન થાય તે માટે આરટીઆઈ અંતર્ગતની પ્રવેશ પ્રક્રિયાને વહેલાસર એટલે કે 20 એપ્રિલથી શરૂ કરવાની માંગ કરી છે. રિસીવિંગ સેન્ટરની જગ્યાએ હેલ્પ સેન્ટર કરવું જોઈએ તેમજ વેબસાઇટ પર મૂકવામાં આવેલા હેલ્પલાઇન નંબર બંધ કરવા જોઈએ કેમ કે આવા સેન્ટરોની વાલીઓને યોગ્ય જવાબો આપવામાં આવતા નથી. આ બાબતે વાલીઓએ એબી ન્યૂઝ ચેનલ સાથે વાત કરી હતી. વિનોદ પ્રભાકર સોલંકી, તાપ્તીવલી ઇન્ટરનેશનલ સ્કૂલ. જ્યારે મેં સ્કૂલમાં એડમિશન લેવા ગયો એ વખતે મને કીધું કે તમારી ફીસમાં 5% વધારો થશે. બરાબર, મારો છોકરો UKGમાં ભણતો હતો, જ્યારે ફર્સ્ટમાં આવ્યો તો મારા બાળકની 2-3% ફીસ વધી ગઈ. તો મેં એમની સાથે ત્યારથી લડું છું પણ એ લોકોએ કોઈ ડાર આપ્યો કે અમારી ફીસમાં તો વધારો થશે જ, તમારે ભણવો હોય તો ભણાવો છોકરા, નહીં તો તમે કાઢી મૂકો છોકરાને તમારા. 42% ફીસ વધારી છે. મારા છોકરાની ફીસ હતી 99,000 રૂપિયા, એની 1,42,000 ફીસ થઈ ગયેલી. એમને કીધું આજે તમારું UKGમાંથી ફર્સ્ટમાં આવ્યું ને તો આની આની ફીસ આટલી વધે છે એમ કહે, અમારો સ્લેબ છે એમ કહે. પણ આટલો મોટો સ્લેબ થોડી હોય સર. જ્યારે અમે લોકો જ્યારે લેવા જઈએ છીએ એડમિશન ત્યારે એમ કહેતા નથી એ લોકો, ત્યારે ખાલી 5% વધારો કહે છે અને પછી એ લોકો વધારી દે છે. હવે અમે લોકો ત્યાં છોકરા મૂકી દે પછી થોડી ઉઠાવવાના છોકરાઓને. અમારી પાસે એક છોકરાની પાસે 45,000 ડોનેશન લીધેલું હતું. હા, છેતરપિંડી ધંધો ચાલુ કર્યો છે અને બસ ખાલી એ લોકોના ગજવા ભરવાના, બીજું કંઈ નથી. પેરેન્ટ્સ પર અને પેરેન્ટ્સોને હેરાન કરો, અને અગર ફીસ અગર લેટ થઈ જાય છે તો એની એ લોકો ફીસના વધારો બી લે છે પાછો. હમણાં તમને હમણાં મારી છોકરાની વાત કરું તો મારી ફીસ બાકી હતી, મેં એને એડવાન્સ ચેક આપી દીધેલા 2 ચેક. બરાબર, તો છતાં મારા છોકરાને લોકોનો ટ્રાન્સફર બંધ કરી દીધો, મારા છોકરાને મારે જાતે મૂકવા જવું પડ્યું. છોકરાઓને ટાવચાર કરે, છોકરાને હાથીથી ફીસની મોકલે છે, ફીસનો પેલી રસીદ મોકલે છે કે ભાઈ ફીસ બાકી, એટલે છોકરાઓને પેલી માનસિક છોકરાઓ ભણી ચેક કરી લે છે કે ભાઈ મારી ફીસ બાકી છે, એટલે છોકરાઓ પપ્પા મારી ફીસ કેમ બાકી છે, એટલે પપ્પાના પર એક પ્રેશર આપે ને છોકરો પ્રેશરમાં આવે છે. માનસિક રીતે આમાં તો ગુંદો ન હોવો જોઈએ આ લોકોનો, પણ આ કોઈ FRC કે ધ્યાન નથી આપવું કે નહીં DO ધ્યાન આપતું એની અંદર. બધી સ્કૂલ સામે નોંધાવો જોઈએ અને તાપ્તીવલીમાં તો પહેલા જ નોંધાવો જોઈએ. દીપલ નાયક, અમારા છોકરાઓનું ડોનેશન અમે સ્કૂલમાં 7 ડે સ્કૂલમાં ભર્યું છે. એ લોકો ઘણા ટાઈમથી ડોનેશન અમને પરત નથી આપતા અને છોકરાઓને ફી ભરવા માટે પ્રેશર કરે છે. તો છોકરાઓ અમને પ્રેશર કરે છે કે તમે ફી ભરી દો, અમારા જ પૈસા એ લોકો પાસે જમા છે, તો એ લોકો અમારા પૈસા અમને પરત કરો તો અમે તમારી સાથે રેગ્યુલર થાય. અને ફીમાં બી વધારો એટલો ને એટલો જ છે, કોઈ જાતનો ઘટાડો થયો નથી. લગભગ 1 વર્ષ તો કમ્પ્લીટ થવાને આવ્યું જ છે. એ જ એ લોકોની બેદરકારી છે કે જે કંઈ હોય એ પેરેન્ટ્સ પાસે એક જાતની લૂંટ ચલવે છે કે જે હોય એ આ પ્રમાણે છે. હા, એ જ પ્રમાણે ચાલે છે ખાનગી શાળાઓમાં, ખાસ કરીને બહુ જ મનમાની ચાલે છે. હું તો એવું કહું છું કે સરકારે જ કંઈક પગલાં લઈને બધા માટે કોમન કરી દેવું જોઈએ. સરકારે લેવા જોઈએ, એમ લેતા નથી તો જ આ લોકો ખાનગી શાળાઓવાળા આ પ્રમાણે પોતાની મનમાની ચલવે છે અને અમારા જેવા સામાન્ય માણસો પાસે આટલી બધી લૂંટ ચલવે છે. અમે અત્યારે ધરણા કરીએ છીએ, હવે અમે અમારી રીતે અમારા પ્રયત્ન કરશું કે અમે આજે શિક્ષણની જે લૂંટ ચાલે છે એ બંધ થાય. પંચાલ યુવા ચેરિટેબલ ટ્રસ્ટથી આજે અમે રાઇટ ટુ એજ્યુકેશન યોજના જે શરૂ થવા જઈ રહી છે તેની અંદર છેલ્લા 6 વર્ષથી ઘણી બધી ખામીઓ છે એ પ્રત્યે અમે જિલ્લા શિક્ષણ અધિકારીનું ધ્યાન દોરવા આવ્યા છીએ. પહેલી માંગ અમારી એ છે આરટી એક્ટ જે હજી સુધી શરૂ નથી થયું એ ત્વરિત શરૂ થાય, કારણ કે 20 એપ્રિલથી સરકારે એવું નક્કી કરેલું છે કે નવું સત્ર શરૂ થઈ જશે. પણ ગયા વર્ષે પણ તમે જોશો તો શાળા શરૂ થયા બાદ પણ આરટી એક્ટના એડમિશન મળ્યા નથી. અને બીજી માંગ એ છે કે ઘણા બધા વાલીઓ અભણ છે તે આરટી એક્ટનું ફોર્મ ભરી શકતા નથી, તો એમને હેલ્પ સેન્ટર બનાવી મદદરૂપ કરવામાં આવે. અને ત્રીજી માંગ એ છે કે સરકાર દ્વારા જે હેલ્પલાઇન નંબર બનાવવામાં આવ્યો છે એ નંબર
24 કલાક માટે બંધ જ હોય છે, ક્યારે ચાલુ હોતો નથી. તો એ નંબરને ચાલુ કરી અને વિવિધ નંબરો વાલીઓને આપી વાલીઓને મદદરૂપ થાય માટે અમે આજે આરટી એક્ટના જે નવા સત્રની શરૂઆત થઈ રહી છે વાલીઓને મૂંઝવણ ના પડે એના આવેદન રૂપી આજે અમુક માંગો લઈને આવ્યા છીએ. એ બાબતે કોઈ નિરાકરણ નથી આવ્યું એટલે હવે વાલીઓને અમને એવી શંકા જાય છે કે કંઈક ને કંઈક આ મોટા ખાનગી સંચાલકોનું FRC કમિટી સાથે કંઈક ને કંઈક સેટિંગ છે કે કંઈક કંઈક પૈસા કાય વ્યવહાર છે, જેથી આ લોકો એમની પાસે આટલી બધી સત્તાઓ છે છતાં પણ સંચાલકો સામે કાર્યવાહી કરતા ડરે છે.